સરકારના મંત્રીમંડળના વરિષ્ઠ સભ્ય આદરણીય ભૂપેન્દ્રસિંહજી, આદરણીય જયદ્રથસિંહજી, આદરણીય શબ્દશરણભાઈ, આદરણીય મંચ પર બિરાજમાન તમામ મહાનુભાવો, એ તો આખો વારસો આપણે કોંગ્રેસને આપ્યો છે. જ્યાં સત્તા ફર્સ્ટ છે, સત્તા માટે બધા જ વચનો આપે. આજે ગઈકાલે કોંગ્રેસના નેતાએ વચન આપ્યું, અમારી સરકાર આવશે તો અમે 72,000 રૂપિયા પછી ન હોત. પરંતુ તમારે તો સત્તાની રાજનીતિ કરવી છે, ચૂંટણી નજીક આવે એટલે વાયદાનો વેપાર કરવા છે. દોસ્તો, કોંગ્રેસની અંદર હમણાં વાત ચાલે છે, દાદીમાં જેવું નાક છે, દાદીમાં જેવું નાક છે. ભાઈ, જો દાદીમાં જેવું નાક હોય ને સત્તા મળી જતી હોય તો ચીન ની અંદર ઘરે ઘરે રાષ્ટ્રપતિ નો થઈ જાય, થઈ જાય કે ન થઈ જાય? દાદીમાં જેવું નાક છે. અને એ તે એ પ્રિયંકાજી દેશને અને નરેન્દ્ર મોદીને ભાંડવા નીકળ્યા છે. વળી ભાંડે ક્યાંથી? આ કોંગ્રેસની સ્થિતિ તો જુઓ. જે ગંગાને આપણે નરેન્દ્ર મોદીએ નિર્મલ કરી, જે ગંગા, હું માર્ગ પરિવહનનો મંત્રી છું, હું ભારત સરકારમાં દરિયો શિપિંગ વિભાગનો મંત્રી છું, અમારા વિભાગે ઠેઠ ક્યાં બંગાળનો ઉપસાગર, બંગાળના સમુદ્રથી આ ગંગાની અંદર સ્ટીમર હાલતી કરી અને વારાણસી સુધી 1400 કિલોમીટર સુધી સ્ટીમર અમે હાલતી કરી. 1400 કિલોમીટર સુધી આપણે 1400 કિલોમીટર સુધી ગંગાને નિર્મલ કરવાની કોશિશ કરી, જળ પ્રવાહ ચાલુ કર્યો, સારો કર્યો. અને એ વારાણસીથી પ્રયાગરાજ સુધી એ જ ગંગાની અંદર નાની એવી શિપની અંદર પ્રવાસ કરતા કરતા કે મોદીએ કઈ કર્યું નથી? જેને જે ગંગા માં સ્ટીમર ચલાવી શકાય, હોડી ચલાવી શકાય એવી ગંગા આપણે બનાવી, એ ગંગાની અંદર એ પ્રવાસ કરે છે અને કે નરેન્દ્રભાઈ કઈ કર્યું નથી? દોસ્તો, વાત એવી લેવા લોકો કરી રહ્યા છે, એની જિંદગીની અંદર 1 રૂપિયો ટેક્સ નો ભર્યો હોય ને, 1 રૂપિયો ટેક્સ નો ભર્યો હોય, એ કે મોદી જીએસટી લાવ્યા. એટલે તે કોઈ દિવસ 1 રૂપિયો ટેક્સ ભર્યો છે તો મોદી જીએસટી લાવ્યા? આ મોદી જીએસટી લાવ્યા ને 3 કરોડ લોકો આ દેશની અંદર, માત્ર 3 કરોડ લોકો રિટર્ન ફાઇલ કરતા હતા, આ મોદી જીએસટી લાવ્યા ને 10 કરોડ લોકો રિટર્ન ફાઇલ કર્યા. ચોરી થતી હતી ટેક્સ ની, આ ચોરી અટકી ગઈ. દોસ્તો, ઈચ્છા શક્તિથી આ પરિણામો આવતા હોય છે, આ માવો છોડતો હોય. જિંદગીની અંદર કોક ગલ્લે ઉભો ઈ રહી ગયો હોય, કોક લાંબો હાથ કરે ત્યારે મસાલો ખાવાનો હોય, ઈ ને બેઠો બેઠો કોંગ્રેસ ઈ વાત કરતો હોય, મોદી નોટબંધી લાવ્યા, તારો 1 રૂપિયો ખોટો થયો? આમાં કોઈનો 1 રૂપિયો ખોટો થયો? કોના રૂપિયા ખોટા થયા? જે લોકો ઈ આખે આખા રૂમ ભરી રાખ્યા હતા ને બેઈમાની સંપત્તિના, એના ઉપર સ્ટ્રાઇક થઈ, એ લોકોનો વારો પડ્યો છે. દોસ્તો, હમણાં હમણાં ચોકીદાર વાળા વિષયમાં નીકળી ગયા છે, નરેન્દ્ર મોદી ચોર છે, નરેન્દ્ર મોદી ચોર છે. રાતે 10 વાગે નોટબંધી લાવ્યા, રાત્રે 12 વાગે જીએસટી કાનૂન પાસ કર્યો, રાત્રે 12:30 વાગે સર્જિકલ સ્ટ્રાઇક કરી અને રાત્રે 3 વાગે એર સ્ટ્રાઇક કરી. દોસ્તો, ચોકીદારે રાતે જ જાગવાનું હોય ને? ચોકીદારે ક્યારે જાગવાનું હોય? દોસ્તો, રાત્રે જાગવાનું હોય ને? આ રાત્રે જાગે છે ને આટલે લોકો દેશ સલામત છે. અને મારો તો આગ્રહ છે દોસ્તો, જનતા જનાર્દનની વચ્ચે જઈને આપણે કેવું જોઈશે? અત્યાર સુધી થાતું તો કેવું, દેશની જનતા આંદોલન કરતી હોય અથવા તો દેશની જનતા રોડ ઉપર નીકળી હોય અને નેતાઓ ઘરે આરામ કરતા હોય, અત્યારે સ્થિતિ બદલી ગઈ છે. અત્યારે દેશની જનતા આરામ કરે છે, જેને અગવડતા પડી રહી છે એવા લોકો રોડ ઉપર નીકળ્યા છે. અગવડતા કોને પડી છે? જેની પાસે બેઈમાની સંપત્તિ છે. બાપુ, સ્થિતિ તો જુઓ, એકનો બાપો જેલમાં છે, એકનું આખું પરિવાર બેલ ઉપર છે, જામીન ઉપર છે. એ લોકો એમ કહે છે કે અમારી સરકાર આવશે ભ્રષ્ટાચાર નાબૂદ કરશું. હમણાં હમણાં એવું ચાલુ કે નરેન્દ્રભાઈ કરે છે તો આપણે કહીએ ને, નરેન્દ્ર મોદીની 56 ઇંચની છાતી છે, એ કે કરી બતાવે છે અને તમે કઈ ફરી જાઓ છો એટલા માટે તમારો
તમારો સ્થાન હિન્દુસ્તાન માં રહ્યું નથી દોસ્તો તમે હું ભારતીય જનતા પાર્ટી ના કાર્યકર્તા છીએ તમારી મારી રાષ્ટ્રવાદ નો ઠેકો લઈને નીકળેલા આપણે કાર્યકર્તા છીએ દેશ માટે કામ કરી રહ્યા છે અને આયા તો હમણાં કોંગ્રેસ ની અંદર સ્પર્ધા ચાલે છે સાલા કોંગ્રેસ ના લોકો ને તો તમે પકડી પકડીને પ્રશ્ન પૂછજો જનતાને કહેજો ને પ્રશ્ન પૂછજો કોના ભરોસે તમે આ ચૂંટણી છે ને દોસ્તો દેશના 50 કરોડ ગરીબોના સન્માન માટેની ચૂંટણી છે યાદ રાખજો 50 કરોડ ગરીબોનું સન્માન કરવાની શરૂઆત કરી હોય ને 10 કરોડ ગરીબ પરિવારના ઘરે ટોયલેટ બનાવ્યા હોય એનું નામ નરેન્દ્ર મોદી છે દોસ્તો આ દેશના 4 કરોડ લોકોના ઘરે ગરીબ લોકોના ઘરે વીજળીનો દીવો જલતો નહોતો વીજળીના દીવા જલતા કર્યા હોય એનું નામ નરેન્દ્ર મોદીની સરકાર છે દોસ્તો આ દેશની અંદર 1,87,00,000 ફેમિલી એવા હતા એના ઘરે પોતાના ઘરે ઘરનું ઘર ન હોય 1.5 કરોડ લોકોને ઘરનું ઘર મળી ગયું હોય ને એ સરકારનું નામ નરેન્દ્ર મોદીની સરકાર છે અરે દોસ્તો આ દેશની અંદર ગરીબ લોકોના ઘરે કલ્પના નહોતી કે ગેસનો ચૂલો જગી જશે એ ગેસનો ચૂલો દેશની આઝાદી પછી આઝાદી પછીના 55 વર્ષની અંદર 12 કરોડ ગેસના કનેક્શન આપ્યા હતા 55 મહિનાની અંદર 13 કરોડ ગેસના કનેક્શન આપનાર સરકારનું નામ મોદી સરકાર છે દોસ્તો કોંગ્રેસના લોકોને તો મજા આવે છે પાકિસ્તાનના વખાણ કરવામાં મજા આવે હમણાં તો યુનાઇટેડ નેશનની અંદર શબ્દસરણભાઈ યુનાઇટેડ નેશનની અંદર કોંગ્રેસવાળા પાકિસ્તાનવાળા કોંગ્રેસના લોકો દેશની અંદર જે નિવેદન કરે છે ને એ નિવેદન કોર્ટ કરે છે સર્જિકલ સ્ટ્રાઇકના જવાબ માંગી રહ્યા છે અહીંથી બેઠે બેઠે એવું કે છે કે અહીંયા 40-42 જવાનો શહીદ થઈ જાય એના માટે આખા પાકિસ્તાનને જિમ્મેદાર ના ઠેરવી શકાય આ એ કોંગ્રેસ છે દોસ્તો મણિશંકર અય્યર પાકિસ્તાનની અંદર જઈને એવું કે અમાર નરેન્દ્ર મોદીને હટાવવો છે પાકિસ્તાન અમને મદદ કરે આપણે નક્કી કરવાનું છે આ પાકિસ્તાનની મદદ લઈને સરકાર બનાવનાર લોકોની સાથે દેશની જનતા રહી શકે નરેન્દ્ર મોદી સાથે દેશની જનતા રહેશે દોસ્તો અરે ભાઈથી પાકિસ્તાનના હિતમાં તમે નિવેદન કરો છો આયે તો 44 બચ્યા છો સંસદની અંદર 44 બચ્યા છે મને એવું લાગે છે કે એની પોપ્યુલારિટી પાકિસ્તાનની અંદર સારી છે કોંગ્રેસની ન્યાયજન ચૂંટણી લડો કદાચ તમારો આંકડો વધુ હોય તો વધે હિન્દુસ્તાનની અંદર તમારો આંકડો એટલા માટે નહીં વધે દોસ્તો આ દેશના જવાનો હું તો સિયાસિન ગ્લેશિયરની સરહદ ઉપર ગયેલો કાર્યકર્તા છું કાતિલ ઠંડા પવનો વાતા હોય ઉનાળામાં પણ -20 ડિગ્રી ટેમ્પરેચર હોય આંગળી બહાર રહી જાય ને તો આંગળીએ પણ કેગરિંગ થઈ જાય દોસ્તો મેડિકલ સાયન્સ એવું કહે છે કે 6 મહિના આપણો જવાન ત્યાં દેશની ચોકી કરે છે ને તો 2 વર્ષનું આયુષ્ય ઘટી જાય છે દોસ્તો આ દેશનો ચોકીદાર એ 30-40-50 હજારના પગાર માટે ત્યાં છે દોસ્તો આ દેશનો જવાન 40-50 હજારના પગાર માટે ત્યાં નથી માતૃભૂમિની રક્ષા માટે ત્યાં ખડો છે દોસ્તો એના સ્વાભિમાનનો સવાલ છે એના માટે તમે પ્રશ્ન ખડો કરો છો એની ઈમાનદારી સામે તમે પ્રશ્ન ખડો કરો છો જેના હિસાબે તમે ન હો રાત્રે ચેનની નીંદ લઈ રહ્યા છે આ દેશનો મિટના વડા જાહેરાત કરે કે અમે એર સ્ટ્રાઇક કરી છે અને પાકિસ્તાનના કેમ્પોને તોડી પાડ્યા છે આતંકવાદીઓના કેમ્પોને તોડી પાડ્યા છે અરે વર્તેથી પાકિસ્તાનની પાર્લામેન્ટ ચાલુ હોય એ પાર્લામેન્ટની અંદર ત્યાંની સરકાર નિવેદન કરે કે હિન્દુસ્તાનની મિલિટરીએ અહીંયા એ આતંકવાદી કેમ્પ તો બોલે નહીં એના દેશમાં છે એટલે પણ અહીંયા એર સ્ટ્રાઇક કરી છે દોસ્તો એની સામે પ્રશ્ન ખડા કરનાર એક વર્ગ છે અને એનું નામ કોંગ્રેસ છે અને બીજું રાષ્ટ્ર માટે કામ કરનાર એક પાર્ટી છે જેનો વડો નરેન્દ્ર મોદી છે જેની છાતી 56 ઇંચની છે દોસ્તો એ નરેન્દ્ર મોદી આપણે બધે બહુ જોયું છે આ દેશને કાકરી ચાળો કરી જાય કોઈ એને એમ હતું કે મોની બાબાની સરકાર હશે બધી હિન્દુસ્તાનની અંદર એટલે અહીંયા ગમે એવા અડપલા કરીશું તો ચાલશે દોસ્તો આ દેશની અંદર ક્યારેક આપણા જવાનોના છીર કાટેલા શરીરો આવ્યા છે આ દેશની અંદર સરહદ પર ક્યારેક ચિત વિચિત થયેલા આપણા જવાનોના શહીદ જવાનોના મૃતદેહો આપણે જોયા છે એ રાષ્ટ્રભક્તિ કરવાની છે દોસ્તો આ દેશનો
અભિનંદન નામનો એક જવાન, એક મિલિટરીનો પાયલોટ અહીંથી ઉડે છે. F-16 અત્યાધુનિક પાકિસ્તાનનું પ્લેન. અમેરિકાએ કહ્યું કે આ પ્લેનને મિસાઇલ તોડી ન શકે. હિન્દુસ્તાન ઉપર આક્રમણ કરવાની કોશિશ કરે છે અને છાતીની અંદર મિગ પ્લેનને અથડાવીને પેરાશૂટથી કૂદીને દોસ્તો 24 કલાકની અંદર હિન્દુસ્તાનની અંદર પરત ફરે છે. આ 24 કલાકની અંદર હિન્દુસ્તાનની અંદર જીવતો સમાન ભેર દેશનો એક મિલિટરીનો પાયલોટ પરત ફરે દિવસો પણ એક ઘટના પણ તમે મેં જોઈ છે. દોસ્તો આ ચૂંટણી દેશના સ્વાભિમાન માટેની છે. દોસ્તો આ ચૂંટણી દેશના ત્રિરંગાની શાન માટેની છે અને એ ત્રિરંગાની શાન જાળવી રાખવી એ તમારી મારી જવાબદારી છે. જનતા જનાર્દનની વચ્ચે જઈને કહેવું પડશે. કદાચ જ્ઞાતિ જાતિ વર્ગ સમુદાયમાંથી ગમે ત્યાંથી આવતા હોઈએ. દોસ્તો કોઈ ડોક્ટરને ત્યાં આપણે જઈએ યા તો આપણે બીમાર થયા હોઈએ, આપણને કોઈ મોટી બીમારી હોય અથવા ઓપરેશન કરવાનું હોય તો આપણે કેવા ડોક્ટર ગોતીશું? આપણે કઈ જ્ઞાતિનો ડોક્ટર છે એવું નથી ગોતતા, આપણે કઈ જાતિનો ડોક્ટર છે એવું નથી પૂછતા. બહુ સારો ડોક્ટર છે, હા. સારો ઉત્તમ સર્જન છે, હા. સર્વોત્તમ ડોક્ટર છે, હા. આપણે સર્વોત્તમ ડોક્ટરને ત્યાં જઈને ઈલાજ કરાવીએ છીએ. દોસ્તો દેશના પ્રધાનમંત્રી ચૂંટવાની આ ચૂંટણી છે. દેશનો સર્વોત્તમ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ફરીને દેશના પ્રધાનમંત્રી બને એના માટે જનતા જનાર્દનની વચ્ચે જવાનું છે. દોસ્તો તમે ને હું ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા તરીકે આ રાષ્ટ્ર માટે કામ કરવા માટે, અને દોસ્તો રાષ્ટ્રભક્તિની વ્યાખ્યા અલગ અલગ હોઈ શકે પરંતુ રાષ્ટ્રભક્તિ એ રાષ્ટ્રભક્તિ છે. સરહદ ઉપર આપણો જવાન ચોકી કરીને રાષ્ટ્રભક્તિ કરી રહ્યો છે. ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા, ભારતીય જનતા પાર્ટી સત્તા પર આવે ને, ભારતીય જનતા પાર્ટી સત્તા પર આવે નરેન્દ્ર મોદી જેવું નેતૃત્વ દેશને સ્વાભિમાન સાથે વિશ્વની અંદર ઊંચું માથું કરીને મહાસત્તાની દિશાની અંદર આગળ લઈ જાય એના માટે કામ કરી રહ્યો છે ને એ નરેન્દ્ર મોદી દેશનો પ્રધાનમંત્રી બને. દોસ્તો એમાં પણ આપણને રાષ્ટ્રભક્તિ દેખાવી જોઈએ. આપણે એક રાષ્ટ્રભક્તિની વ્યાખ્યા છે અને જ્યારે તમે ને હું સૌ પાર્ટીના કાર્યકર્તા તરીકે આણંદ લોકસભા સીટની અંદર દોસ્તો જ્ઞાતિ જાતિ વર્ગ સમુદાયથી ઉઠીને રાષ્ટ્રભક્તિ કરવામાં લાગીશું ને, અહીંયા બેઠેલા કાર્યકર્તા, અહીંયા બેઠેલા નચિકેતા જેવા ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા એક વખત સંકલ્પબદ્ધ બનશે ને તમારા ને મારો સંકલ્પ એ આણંદ લોકસભા સીટને જીતાડશે. દોસ્તો આણંદ લોકસભા સીટને જીતવા માટે આપણા કાર્યકર્તાનો સંકલ્પ બનશે. એ સંકલ્પના આધારે આપણે આણંદ લોકસભા સીટ જીતીશું. દોસ્તો મને આપ સૌ ઉપર ભરોસો અને વિશ્વાસ છે. તમારા સૌના સહયોગથી તમારી ને મારી પુરુષાર્થની પરાકાષ્ઠા આધાર ઉપર એક કમળ દિલ્હી જાય અને એવા 350 કમળના આધાર ઉપર સ્પષ્ટ બહુમતી સાથે ભારતીય જનતા પાર્ટીની સરકાર બને અને નરેન્દ્રભાઈનું નેતૃત્વ પુનઃ પ્રાપ્ત થાય એના માટે આપણે સૌ કટિબદ્ધ થઈએ એ જ અપેક્ષા. વંદે માતરમ. ભારત માતા કી જય. ભારત માતા કી. મિત્રો આ વિજય સંકલ્પ સંમેલન છે. મનસુખભાઈ આપણે જે આહવાન કર્યું